Hello friends, how are you? This is Darshan Shah from DVVIT Consultant, trusted partner in your future educations. જે લોકો પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને એક શોર્ટ ઇન્ફોર્મેશન મારા માટે આપી દઉં. મેં એમ બી એ કરેલું છે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ આર્લિંગ્ટનથી બેક ઇન 2010. આઈ હેવ ઓલરેડી કમ્પ્લીટેડ બેચલર ઓફ એન્જિનિયરિંગ એન્ડ મિકેનિકલ ફ્રોમ પ્રાઉડ ચારુસેટ એલ્યુમિનાય. આઈ હેવ કમ્પ્લીટેડ ફ્રોમ ચારુસેટ ચાંગા. Then after I am a psychometric certified career counselor. Also I am helping student to in resume making, LinkedIn makeover and so many other services I am providing to my all the students. અને આજે આ વિડીયો રેકોર્ડ કરવાનો એક જ હેતુ અને મહત્વતા છે કે માર્કેટની અંદર જે ફ્રી લંચીસ પ્રોવાઈડ થઈ રહ્યા છે, ફ્રી સર્વિસીસ, ફ્રી કન્સલ્ટન્સી, ફ્રી એક્સ, ફ્રી વાય, ફ્રી ઝેડ, આઈ ડોન્ટ નો વોટ ફ્રી પીપલ આર પ્રોવાઈડિંગ ઇન ધીસ ઇન્ડસ્ટ્રીઝ, ઇન એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ, બટ ફ્રી કન્સલ્ટન્સી એન્ડ ફ્રી પ્રોસેસિંગ સમજીને ઘણા બધા સ્ટુડન્ટો આ ટ્રેપમાં આવી જાય છે. અને આ ટ્રેપમાં આવ્યા પછી એ લોકોને ખુદને ખબર નથી કે એ લોકોએ એમની લાઈફ જોડે કેટલા મોટા ચેડા કરી ચૂકેલા છે. ઓકે, તો આજે આપણે વાત કરીશું યુએસ સ્ટુડન્ટ વિઝા અને યુએસ કન્સલ્ટન્સી પ્રોસેસની. ઇવન આઈ એમ અ કન્સલ્ટન્ટ, તેમ છતાં બી હું આ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સોને આ ઇશ્યુઝ કેટલા બધા વખતથી આવી રહ્યો છે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સો મારી જોડે આવે છે અને આ જ પ્રોબ્લેમ લઈને આવતા હોય છે કે સર ફ્રી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એટલે અમે ત્યાં જઈએ છીએ, અને પછી એ લોકોના શું પ્રોબ્લેમ છે એ આપણે ડિસ્કસ કરીશું. તમે જઈ શકો છો ફ્રી કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરવાવાળાને ત્યાં, આઈ ડોન્ટ હેવ એની ઇશ્યુઝ. બટ મહેરબાની કરીને ફ્રી કન્સલ્ટન્સી પ્રોવાઈડમાં જતાં પહેલાં આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખો અને આટલી વસ્તુ એ લોકોને તમે પૂછો તો તમને બેટર સોલ્યુશન્સ મળશે, અને પછી તમે ઇન બિટવીન કોઈ બી પ્રોસેસમાં ફસાઈ નહીં શકો. કારણ કે યુએસની પ્રોસેસ આપણે સ્પેસિફિકલી આ ફેરી વાત કરીએ છીએ ઓનલી યુએસ સ્ટુડન્ટ વિઝા માટે ને યુએસ કન્સલ્ટન્સી સર્વિસ માટે. કારણ કે યુએસની પ્રોસેસ 6 to 8, 8 to 10, ટોટલ 6 to 10 મંથ્સની પ્રોસેસ છે. એમાં જો ઇન બિટવીન તમે ગમે એ જગ્યાએ ભરવી જશો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એની અધર કન્સલ્ટન્ટ ટુ હેલ્પ યુ એઝ વેલ. કારણ કે ડેડલાઇન ગતિ રહી હશે તો કોઈ તમને હેલ્પ નહીં કરે છે. તો પ્લીઝ લુક ધીસ વિડીયો ટિલ ધ એન્ડ, અને આ વિડીયોથી હું તમને એક સાચી માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો પ્લીઝ લુક ધીસ વિડીયો ટિલ ધ એન્ડ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. નાવ ફર્સ્ટ થિંગ, વેન તમે જો ફ્રી લંચીસ સર્વિસ પ્રોવાઈડ વાળાને ત્યાં જતા હોય કે ફ્રી કન્સલ્ટન્સી પ્રોસેસિંગ વાળી કન્સલ્ટન્સીમાં જતા હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ પહેલામાં પહેલી વસ્તુ એ લોકોને તમારે પૂછવાની કે તમે કોલોબરેશન યુનિવર્સિટીઝમાં અમને એડમિશન્સ અપાવશો કે ટોપ યુનિવર્સિટીઝમાં એડમિશન અપાવશો. જો એ એફિલિએશન યુનિવર્સિટીઝમાં એડમિશન્સ અપાવે તો એ ઘણી બધી યુનિવર્સિટીઝ લો ગ્રેડ યા મિડ ગ્રેડની છે કે જેની અંદર તમે ડિગ્રી પરસ્યુ કરવાથી લોંગ ટર્મ તમને ઓપોર્ચ્યુનિટીઝ નહીં મળે. ઓકે, મળે બી ખરી, ઇટ્સ ઓલ અબાઉટ કેલિબર. પણ એ જ યુનિવર્સિટીઝમાં જો તમે જશો તો ઓપોર્ચ્યુનિટીઝ આર વેરી લેસ. કારણ કે ઘણા બધા એવા એરિયામાં એવી યુનિવર્સિટીઝ આવી છે કે જ્યાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ નથી. ઓકે, એટલે પહેલાં પહેલી વસ્તુ કે એફિલિએશન યુનિવર્સિટીઝમાં તમે એડમિશન્સ કરાવશો કે નોન એફિલિએશન યુનિવર્સિટીઝમાં એડમિશન્સ કરાવશો. અને સ્પેસિફિકલી આપણે જે વાત કરી રહ્યા છીએ એ યુએસ માટેની જ વાત કરી રહ્યા છે, કેનેડા માટે હું એક અલગથી વિડીયો બનાવવાનો છું. તો પ્લીઝ ટેક ધીસ નોટ એઝ અ યુએસ કન્સલ્ટન્સી સર્વિસીસ. એટલે એક વાત થઈ કે એફિલિએશન્સ અને વિધાઉટ એફિલિએશન્સ જે ટોપ યુનિવર્સિટીઝમાં એડમિશન્સ આપે છે એ. બીજી વસ્તુ એવી થાય છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સોને લોગિન આઈડી ને પાસવર્ડ નથી આપતા. સૌથી મોટા મોટો પોઈન્ટ આ છે કે જ્યારે બી કોઈ બી યુનિવર્સિટીઝમાં તમે એપ્લાય કરો કે તમારો કન્સલ્ટન્ટ એપ્લાય કરે તો પ્લીઝ આસ્ક ધેમ આઈડી એન્ડ પાસવર્ડ ઓફ રિસ્પેક્ટિવ યુનિવર્સિટીઝ, કે એ કન્સલ્ટન્ટે તમને એ યુનિવર્સિટીઝમાં એપ્લાય કર્યું છે કે નથી કર્યું. ઓકે, એપ્લાય કર્યું હોય તો એનો લોગિન આઈડી પાસવર્ડ હોય, એ લોગિન આઈડી પાસવર્ડથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો. લાસ્ટ 2 વર્ષમાં ઘણા બધા છોકરાઓ એવી આવ્યા છે મારી જોડે કે સર અમારે 5 યુનિવર્સિટીઝમાં અમારા કન્સલ્ટન્ટે એપ્લાય કર્યું છે પણ અમને ખબર નથી કે ક્યાં આગળ શું સ્ટેટસ છે, લોગિન આઈડી નથી, પાસવર્ડ નથી, અમને કોઈ ટ્રેકિંગ થતું જ નથી, અમને ખબર જ નથી. તો પ્લીઝ ઇઝ માય રિક્વેસ્ટ કે જો તમે ફ્રી પ્રોસેસિંગ કન્સલ્ટન્સી સર્વિસીસ લેતા હોય તો તમે યુનિવર્સિટીઝમાં એપ્લાય કરો તો એમની પાસે મહેરબાની કરીને લોગિન આઈડી અને પાસવર્ડ માગો. કદાચ અમુક યુનિવર્સિટીઝ છે એ એક સેન્ટ્રલાઇઝ પોર્ટલ થ્રુ ઘણી બધી યુનિવર્સિટીઝનું કોલોબરેશન્સ હોય છે તો એ લોકો લોગિન આઈડી પાસવર્ડ નથી આપી શકતા, તો વાંધો નહીં. પણ એ લોકો જ્યારે બી એપ્લિકેશન સબમિટ કરો ત્યારે એપ્લિકેશન સબમિશન્સની યુનિવર્સિટીના લેટર હેડ ઉપર એ લોકો કન્ફર્મેશન્સ મેસેજ આપે છે કે આ લેટર તમે સ્ટુડન્ટ્સને બતાવી શકો. દેટ મીન્સ કે ઘણી યુનિવર્સિટીઝ એવી છે કે
જેની અંદર એપ્લાય કર્યા પછી લોગિન આઈડી પાસવર્ડ સ્ટુડન્ટ્સને નથી આવતા અને ઇવન તો કન્સલ્ટન્ટ રૂમને નથી આવતા, પણ એ લોકોને એક લેટર આવે છે, જેમ અમને બી ઘણી વાર લેટર આવે છે કે ભાઈ તમારી એપ્લિકેશન અમે કમ્પ્લીટ કરી દીધી છે, એનું પ્રૂફ છે. તો એ પ્રૂફથી તમને સેટિસ્ફેક્શન્સ મળશે કે ઓકે એપ્લિકેશન્સ થઈ ગઈ છે. એટલે બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે લોગિન આઈડી અને પાસવર્ડ તમારે દરેક યુનિવર્સિટીઝમાં જેમાં બી એપ્લાય કરે એમાં લેવાના છે. ઓકે, ત્રીજી વસ્તુ જે છે એ એસઓપી, લેટર ઓફ રેકમેન્ડેશન્સ, રેઝ્યુમે અને ટ્રાન્સક્રિપ્ટ. હવે આ સૌથી મોટા મોટી વસ્તુ છે કે જ્યાં કન્સલ્ટન્ટની કોસ્ટ આવે છે. ઘણા કન્સલ્ટન્ટો જે કોસ્ટ ચાર્જ કરે છે, વી આર ઓલ્સો ચાર્જિંગ કન્સલ્ટન્સી સર્વિસીસ, રાઈટ? બિકોઝ વી હેવ અ ડેડિકેટેડ રાઇટર્સ, વી હેવ અ ડેડિકેટેડ ટીમ હુ ઇઝ રાઇટિંગ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, રાઇટિંગ ઓર યુ કેન સે ઇઝ અ રી રાઇટિંગ, રાઈટ? કારણ કે તમે આટલી બધી મહેનત કરીને યુએસ એજ્યુકેશન કરવા જાઓ છો, યુ આર સ્પેન્ડિંગ 20 લેક્સ, 25 લેક્સ, 60 લેક્સ ઓર 50 લેક્સ, ઓકે? અને તમે જો ફ્રી લંચીસમાં જશો તો તમારું એની વે દેટ્સ ફાઇન. એટલે લેટર ઓફ રેકમેન્ડેશન છે, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ છે, રેઝ્યુમે છે, એ અમે સ્પેસિફિકલી અમે બનાવીએ છીએ. અને દરેક સ્ટુડન્ટ્સના ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ હોય છે, લેટર ઓફ રેકમેન્ડેશન્સ બી અલગ અલગ હોય છે અને રેઝ્યુમે બી અલગ હોય છે. તો દેટ મીન્સ કે ફ્રી કન્સલ્ટન્સી સર્વિસવાળા આ સર્વિસ પ્રોવાઈડ કરે છે કે નહીં. ઓકે, હવે એ ઘણી વાર એવું કહેતા હોય છે કે તમને ટેમ્પલેટ આપી દઈએ, 10 ટેમ્પલેટ આપી દઈએ એસઓપીની, કે 15 ટેમ્પલેટ આપી દઈએ, એમાંથી તમે તમારે જાતે લખો. હવે સૌથી મોટા મોટો પ્રોબ્લેમ છે કે ગુજરાતની અંદર કે ઘણા બધા સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમમાંથી આવેલા હોય, એ લોકોનું થ્રુ આઉટ ઇંગ્લિશ સારું એટલું બધું ના હોય. યસ, ઇટ્સ પ્રોબ્લેમ એવરીવેર, રાઈટ, ઇન ગુજરાત. તો તમે એ એડિટિંગ કરશો તો તમને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નહીં મળે, કારણ કે એડિટિંગ કરેલો એસઓપી પ્લેઝરિઝમમાં આવી જશે અને પ્લેઝરિઝમમાં આવશો તો એડમિશન રાઇટ અવે તમારો રિજેક્ટ થઈ જશે. તો બેટર છે એસઓપી, લેટર ઓફ રેકમેન્ડેશન, રેઝ્યુમે ઓથેન્ટિકેટ બનાવો અને બીજા કોઈના કોપી પેસ્ટ ના કરો. કારણ કે યુએસમાં સૌથી મોટા મોટો રૂલ્સ એ છે કે કોઈ બી વસ્તુ પ્લેઝરિઝમ વાળી ના હોવી જોઈએ. ઇવન તમારા એસાઇનમેન્ટ, તમે ત્યાં જશો પછીની જે વાત કરીએ છીએ, એમાં એસાઇનમેન્ટ બી તમારા પ્લેઝરિઝમ ફ્રી હોવા જોઈએ. ઓકે, તો ત્રીજી વસ્તુ થઈ એસઓપી, લેટર ઓફ રેકમેન્ડેશન અને રેઝ્યુમે. પછી વાત આવે છે કે યુએસ પ્રોસેસમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થાય છે કે એપ્લાય કરી દીધું છે, એડમિશન્સ આવી ગયું છે અને I-20 અમારું ઘણી વખત 2-3 મહિના પછી આવે છે, તો વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ. જો તમારે એડમિશન્સ આવી ગયું હોય અને એડમિશન્સની સર્ટેન રિક્વાયરમેન્ટ જો તમે ફૂલફિલ કરો, લાઈક ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ, એફિડેવિટ ઓફ સપોર્ટ, દરેક યુનિવર્સિટીઝનું અલગ અલગ હોય છે, એ તમે સબમિટ કરો તો તમને I-20 વિધિન 1 મંથમાં આવી જાય છે અને I-20 કુરિયરમાં જ આવે છે. અને આઈ રિક્વેસ્ટ યુ કે I-20 તમે કન્સલ્ટન્ટને ત્યાં મંગાવો, એના કરતાં બેટર છે કે તમે તમારા ઘરે મંગાવો, રાઈટ? તો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ ગેટ I-20 એટ યોર ડોર સ્ટેપ. અમે અમારી કન્સલ્ટન્સીની સર્વિસીસમાં બધું જ ઓપન જ છે, સ્ટુડન્ટ પોતાના ઘરે જ I-20 મળે છે. મારી સર્વિસીસની વાત હું લાસ્ટમાં કરીશ, ઇફ આઈ હેવ અ ટાઈમ ઇન ધીસ વિડીયો. એટલે કુરિયરની વાત થઈ કે તમે I-20 તમારા ઘરે જ મંગાવો. ઓકે, હવે I-20 આયા પછીની જે મેઇન વસ્તુ છે એ DS-160 ફોર્મ ફિલઅપ, જે યુએસ વિઝા માટેનું DS-160 ફોર્મ ફિલઅપ કરવાનું છે. યુએસ ટ્રાવેલ ડોકની વેબસાઇટમાંથી રિસિપ્ટ જનરેટ કરવાની છે અને વિઝા ઇન્ટરવ્યૂ પ્રોસેસ. હવે આ 3 ક્રુશિયલ પ્રોસેસ છે. તમને તો યુનિવર્સિટીઝમાંથી એડમિશન્સ આવી ગયું, દેટ્સ ફાઇન, પણ આ 3 પ્રોસેસ એટલી ક્રુશિયલ છે કે આમાં કોઈ બી મિસ્ટેક થાય તો તમારા વિઝા રિજેક્શન તરફ તમે લીડ કરી શકો છો. દેટ મીન્સ કે DS-160 ફોર્મમાં એ ફ્રી લંચીસ કન્સલ્ટન્સી હેલ્પ કરે છે કે નહીં. સેકન્ડ થિંગ કે એ ઇન્ટરવ્યૂ, મોક ઇન્ટરવ્યૂ લેશે કે નહીં લે, અને મોક ઇન્ટરવ્યૂ લેશે કે પછી કોઈ ઓથોરાઇઝ કન્સલ્ટન્ટ લેશે કે જેની પાસે એક્સપિરિયન્સ હોય 5 વર્ષનો કે 7 વર્ષનો, રાઈટ? મીન્સ મેં એક્ઝામ્પલ આપ્યું કે સ્ટુડન્ટ્સો મારા જેવા, દેટ મીન્સ કે અમારી એજમાં બી, અમે જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે એવા સ્ટુડન્ટો બી અમારા ઇન્ટરવ્યૂઝ લેતા હતા, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ. ઓકે, તો તમે એક એક્સપિરિયન્સ પર્સન પાસે જાઓ કે એ લોકો તમને વિઝા ગાઈડન્સ આપે, વિઝામાં કેવી રીતે પરફોર્મ કરવાનું, નંબર ઓફ ઇન્ટરવ્યૂઝ કરાવે. કારણ કે બેઝિકલી વિઝામાં જો તમે વિઝાઉટ હેઝિટેશન્સ બોલશો તો તમારા વિઝા ચાન્સીસ વધી શકે. ઘણા કન્સલ્ટન્ટોમાં ગોખેલું બોલે છે, તો ગોખેલું ઇટ્સ નોટ લાઈક મગડબ ઇઝ નોટ એલાઉડ ઇન વિઝા કન્સલ્ટન્ટ. તો આટલી વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો. ઓકે, હવે જે વાત આવે છે, 5th પોઈન્ટ લઈએ કે યુનિવર્સિટીઝ. યુનિવર્સિટીઝમાં તમે 50,000, 50 લાખ, 30 લાખ રૂપિયા ખર્ચો છો તો તમે લો ગ્રેડ યુનિવર્સિટી શું કરવા સિલેક્ટ કરો છો? અને તમને ખબર ના હોય કે યુનિવર્સિટી સિલેક્શન્સ કેવી રીતે થાય તો ગો ઓનલાઈન, ગો ઇન ગૂગલ, વોચ પ્રોપરલી. અને ગૂગલની અંદર ઘણા બધા એટલા સારા બ્લોગ્સ આપે છે કે જે તમને ખબર પડી જશે કે યુનિવર્સિટી કઈ સારી ને કઈ ખરાબ. તમારા સિનિયર્સને પૂછો, પણ સિનિયર્સો એવા પૂછો કે જે સારા હોય, રાઈટ?
તો યુનિવર્સિટીઝ એ તમારા માટે સૌથી મોટા મોટો ક્રાઇટેરિયા છે. જો તમે સારી યુનિવર્સિટીઝમાં ભણશો, જેમ અમારા અત્યાર સુધીના છોકરાઓ મેં જેટલા બી મોકલ્યા એમાંથી 95% પ્લેસમેન્ટ છે, એટલે કે 100 માંથી 95 છોકરાઓને ફૂલ ટાઈમ જોબ H1B સાથે મળી ગયેલી છે. બટ ધી આર ઇન ધ ટોપ યુનિવર્સિટીઝ, ઇવન દે હેવ અ લો GRE, લો CGPA, હેવિંગ બેકલોગ્સ, બટ ધી આર ઇન ટુ ધ ટોપ યુનિવર્સિટીઝ, બિકોઝ ટોપ યુનિવર્સિટીમાં એડમિશન્સ મળે જ છે. લો સ્ટુડન્ટ્સને ખોટી ઇન્ફોર્મેશન્સ આપવામાં આવે છે કે લો ટોપ યુનિવર્સિટીમાં એડમિશન્સ ના મળે તમારી પ્રોફાઇલને લીધે, કારણ કે એ લોકોને એફિલિએશન્સમાં જ મોકલવા હોય છે. ઓકે, તો મારી રિક્વેસ્ટ કે તમે 30 લાખ 35 લાખ કે 40 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય તો સારી યુનિવર્સિટીઝમાં ઇન્વેસ્ટ કરો કે જ્યાં તમને જોબ સિક્યોરિટી મળી રહે. અને જો તમને પ્રોફાઇલ ઇવેલ્યુએશન જોઈતું હોય તો કમ ટુ મી, આઈ વિલ ગીવ યુ ફ્રી ઓફ સર્વિસીસ પ્રોફાઇલ ઇવેલ્યુએશન્સ, કારણ કે તમારી લાઈફ ખરાબ ના થાય, વી હેવ ટુ ટેક કેર ઓફ ધેમ, અને દેટ્સ માય બિઝનેસ વિથ ઇક્સ. મેં લાસ્ટ 5 થી 6 યર્સમાં ઘણા બધાને ફ્રી પ્રોફાઇલ ઇવેલ્યુએશન્સ આપેલું છે અને દે આર ઇન ધેટ યુનિવર્સિટી રાઇટ નાઉ. ઓકે, તો પોસિબલ છે કે યુનિવર્સિટીઝ તમે સારી સિલેક્ટ કરો તમારી પ્રોફાઇલ ઉપર, તો તમારા માટે બહુ એડવાન્ટેજીસ છે. સેકન્ડ થિંગ, તમે ફ્રી કન્સલ્ટન્સી સર્વિસીસમાં જઈ રહ્યા છો ત્યારે એક જોવાનું કે જે કાઉન્સિલર તમને કાઉન્સિલ કરે છે એનું ક્વોલિફિકેશન શું છે, એનું એજ્યુકેશન શું છે, એની પાસે શું એક્સપિરિયન્સ છે. તમે કોઈ દિવસ પૂછ્યું ના, આ તો ફ્રી આપે છે ચલો જતા રહીએ, પણ એનું ક્વોલિફિકેશન શું છે, એજ્યુકેશન શું છે, એ ઇન્ડિયાની બહાર ગયો છે કે નહીં, એ એજ્યુકેશન એને ફોરેનમાં કર્યું છે કે નહીં, એની ફોરેન એજ્યુકેશન સિસ્ટમ વિશે શું જાણ છે, રાઈટ? એ વસ્તુ કોઈ દિવસ કોઈ પૂછતું નથી, તો એ વસ્તુ તમે એ લોકોને પૂછો. અને ઘણીવાર એવું હોય છે કે જે લોકોએ IELTS પાસ કરી દીધું હોય, GRE પાસ કરી દીધું, એ તમારું કાઉન્સેલિંગ કરતા હોય છે. હાઉ રબિશ ઇટ ઇઝ! અને સ્ટુડન્ટો બી ખબર નહીં એ લોકોની વાતમાં કેવી રીતે આવી જાય છે કે હા આ લોકો અમારું કરી નાખશે. એ પોસિબલ જ નથી. જો તમે ફ્રીલન્સી સર્વિસીસમાં પ્રોવાઈડ જતા હોય તો આટલી વસ્તુનું ધ્યાન રાખો. તમારી લાઈફ જોડે મોટા ચેડા થઈ રહ્યા છે. એવું નથી કે ભાઈ મારી કન્સલ્ટન્સીમાં આવો, મને પૈસા આપો ને જોઈન થઈ જાઓ, હું એવું નથી કહેતો. પણ તમે તમારા ફ્યુચર્સમાં તમારે આગળ વધવું હોય, સારો સ્કોર લાયા હોય, તો તમે સારી સર્વિસીસ માટે એલિજિબલ છો. ઓકે, બીજી વસ્તુ કે તમે કોઈ બી કન્સલ્ટન્સીમાં જાઓ છો તો એ કન્સલ્ટન્સીમાં એ પર્સન 8 મહિનાની જર્નીમાં તમારી જોડે હોય છે. દેટ મીન્સ કે SOP માટે તમારે બીજા માણસને મળવાનું, LOR માટે બીજાને, રેઝ્યુમે માટે બીજાને, એપ્લિકેશન્સ માટે બીજાને, એટલે તમારે 6 થી 8 મહિનામાં 7 થી 8 માણસો જોડે કોર્ડિનેટ કરવાનું. જ્યારે તમે એન્જિનિયરિંગમાં ભણતા હોય કે કોઈ બી ડિગ્રીમાં ભણતા હોય, વિચ ઇઝ પોસિબલ, બહુ અઘરું છે, રાઈટ? કે એક મારે એપ્લિકેશન પ્રોસેસ કરવી હોય તો 7 જણ જોડે મળવાનું, વિચ ઇઝ એક્સ્ટ્રીમ પોસિબલ. તો વિચારો તમે, અને એક જ પર્સન 7 મહિના સુધી જો તમારી જોડે રહેશે તો તમારો રેપો એની જોડે કેવી રીતે બિલ્ડ થશે એ તમને સમજી શકશે. તો રાધર દેન હેવિંગ અ મલ્ટિપલ પીપલ ઇન એપ્લિકેશન્સ પ્રોસેસ, ગો ટુ ધ કન્સલ્ટન્સી વિચ હેવ ઓનલી 2 or 3 પીપલ. ઓકે, ઘણી સારી કન્સલ્ટન્સીઝ માર્કેટમાં છે, એ લોકોને ત્યાં જઈને રહી શકો છો અને તમે સર્વિસ અવેલ કરી શકો છો. ફ્રીમાં બહુ એક્સપેક્ટેશન નહીં રાખવા તમારે, કારણ કે ફ્રીમાં તમને કોમ્પ્રોમાઇઝ કરેલી વસ્તુ જ મળશે, કારણ કે એ તમને ટોપ યુનિવર્સિટીઝમાં એડમિશન અપાવવાના જ નથી, કારણ કે જે એફિલિએશન્સમાં એમને મની મેકિંગ બિઝનેસ છે એમાં જ એ તમને અપાવશે, કારણ કે તમારી પાસે કશું બી નહીં લેવાનું. તો એવો તો કોઈ સેવાભાવી વ્યક્તિ અત્યાર સુધી છે નહીં આ ઇન્ડસ્ટ્રીઝમાં કે જે કશું ફ્રી સર્વિસ કન્સલ્ટન્સી આપે, રાઈટ? તો બેઝિકલી આ વસ્તુનું તમે ધ્યાન રાખો. અને મહેરબાની કરીને તમારા જ્યારે તમારા પેરેન્ટ્સ 30 લાખ કે 45 લાખ કે 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય તો મહેરબાની કરીને સારી યુનિવર્સિટી સિલેક્ટ કરો, કારણ કે સારી યુનિવર્સિટીઝ તમારું ફ્યુચર બનાવશે. ઘણા બધા છોકરાઓ ક્રાઇમ એરિયામાં જતા રહે છે કે જ્યાં રાત્રે 8 વાગ્યા પછી બહાર નથી નીકળાતું, બરાબર? હવે ઘણા બધા છોકરાઓ એક બુલશિટ યુનિવર્સિટીઝ, ગામડાની યુનિવર્સિટીઝમાં જતા રહે છે, મારા નામ નથી દેવું પણ એવી યુનિવર્સિટીઝમાં જતા રહે છે, ત્યાં ખાવાના બી ફાંફા હોય છે, ઓફ કેમ્પસ જોબ તો ભૂલી જવાની, રાઈટ? ઘણા બધા છોકરાઓ એવી યુનિવર્સિટીઝમાં જાય છે કે જ્યાં ઓનલાઈન કોર્સિસ લેવાતા હોય, પછી એ લોકો ઓફ કેમ્પસ 24 કલાક કામ કરતા હોય ને બીજા ઘણી બધી બુલશિટ જગ્યા, બુલશિટ વસ્તુઓ. તો એ બધી વસ્તુમાં પડ્યા કરતાં પહેલાં બેઝિકલી જો તમે 2 વર્ષ તમારું કેરિયર સારી રીતે બનાવશો અને એજ્યુકેશન સારી રીતે લેશો તો તમને ડેફિનેટલી જોબ મળવાની છે. તો આ પોઈન્ટ્સ જે મેં આમાં કવર કર્યા, 7-8 પોઈન્ટ્સ જેવી છે, એ મેક શ્યોર કે તમે એ ધ્યાનમાં રાખો. તમે જાઓ, યુ આર ફ્રી, બટ
you can explore all the options you have it in for the consultancy. પણ ફ્રી કન્સલ્ટન્સીમાં પ્રોવાઈડ જતાં પહેલાં આટલી વસ્તુનું ધ્યાન રાખજો, દરેક વસ્તુનું લોગિન આઈડીને પાસવર્ડ માંગજો, એફિલિએશન્સ યુનિવર્સિટીમાં એપ્લાય ના કરતા. અને એ લોકોની એક ટેકનિક છે કે એ તમને શરૂઆતમાં બધી જ વસ્તુમાં હા પાડશે, પણ જે દિવસથી એપ્લિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થશે એ લોકો બધી જ એપ્લિકેશન્સ એફિલિએશન્સમાં કરશે, અને તમે જે લિસ્ટ આપ્યું છે એમાં એ લોકો વાર કરશે, અને એ વારમાં તમારી ડેડલાઈન ના જતી રહે. કારણ કે આવા છોકરાઓ મારી પાસે છે જે લોકોને આ ટ્રેપ કરીને ડેડલાઈન લેટ જતી રહે છે, ડેડલાઈન મિસ કરી જાય છે, અને એ લોકોને એ ટ્રેપ યુનિવર્સિટીઝમાં જ જવાનું થાય છે. સમજ્યા કે આ વસ્તુ ના કરશો, અને પ્રોપર ફોલોઅપ કરો, પ્રોપર ગાઈડન્સ લો. યુટ્યુબની ઘણી બધી સારી સારી ચેનલ્સ છે, સારા કન્સલ્ટન્ટો છે, ઘણા ઓનલાઈન બ્લોગર છે, ઘણા ઓનલાઈન વીલોગર છે કે જે લોકો આટલા સારી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. તો કોઈ બી વસ્તુને કોઈ બી જગ્યાએ ફ્યુચરનું ડિસિઝન લેતા પહેલાં 10 વખત વિચારો કે તમે આ 8 મહિનાની જર્ની કોની જોડે અને કેવી રીતે સક્સેસફુલી કરવા માગો છો. કારણ કે જે તમારું ફ્યુચર ડિસાઈડ કરે છે, ધીસ ઇઝ ધ સ્ટેપિંગ સ્ટોન ઓફ યોર ફ્યુચર. તમે ફ્રી સર્વિસીસમાં રહ્યા, તમે રોંગ યુનિવર્સિટી સિલેક્ટ કરી, તો ઇટ્સ ગોઈંગ ટુ બી વર્સ્ટ નાઇટમેર ફોર યોર ફ્યુચર. તો પ્લીઝ ટેક કેર ઓફ ધીસ થિંગ, અને કોઈ બી ખોટા ટ્રેપમાં ના ફસાઓ, અને ડેડલાઈનને મેચ કરો, અને ડેડલાઈન પ્રમાણે જ એપ્લિકેશન્સ કરો, એ જ તમારા માટે બેનિફિશિયલ છે. વધારે ઇન્ફોર્મેશન્સ અબાઉટ અવર કંપની આઈ વિલ રેકોર્ડ અનધર વિડીયો, ઓર યુ કેન સી અવર વેબસાઇટ્સ. વી હેવ લોટ્સ ઓફ ફીડબેક્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ, અને ઇફ યુ લાઈક માય સર્વિસીસ જસ્ટ લેટ મી નો, વી વિલ એબલ ટુ હેલ્પ યુ. ઇફ યુ નીડ ફ્રી પ્રોફાઇલ ઇવેલ્યુએશન્સ, આઈ એમ ઓલ્સો લવ ટુ હેલ્પ યુ.